બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો વડોદરા અને દીવના આઈઆઈટીવી આઈસીડીએસના ડાયરેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી વિદ્યાર્થીઓના ઉત્થાન માટે આવનાર દિવસના પ્લાન વિશે માહિતી આપી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આઈઆઈઆઈટીવી આઈસીડી કેવડી ખાતે કાર્યરત છે ત્યારે તેમના ડાયરેક્ટર ધર્મેન્દ્રસિંહ દીવની મુલાકાતે છે. તેમણે દીવનું નિરીક્ષણ તથા મીટિંગ કરી આગામી આવનાર સમયનો પ્લાનિંગ પ્રેસ મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દીવમાં પોટેન્શિયલ, પર્યટન વગેરે ક્ષેત્રે અનેક કાર્ય કરો શકાય તે માટે દીવના ધોરણ 12 ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચડી વગેરેમાં જાગૃતતા લાવવા 10મા અને 12માના વિદ્યાર્થીઓને દત્તક લઈ 4-5 કલાક સમય આપવો, તેમાંથી અમુક વિદ્યાર્થીઓને સિલેક્ટ કરી સ્પેશિયલ કોચિંગ આપીશું જેથી તેઓ અમારી વચ્ચે આવી અને વધુ જાણી શકે. અંડર ગ્રેજ્યુએટની વાત કરીએ તો દીવમાં અમારી પાસે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્પ્યુટર સાયન્સ બે વિભાગ છે. તેમાંથી અમે 2 ઇલેક્ટ્રોનિક અને 2 એક્સેલન્સ ખોલીશું. દીવમાં ટુરિઝમ અને ફિશરીઝ મુખ્ય છે. ટુરિઝમ ક્ષેત્રે ટુરિસ્ટોને લઈને કઈ રીતે આકર્ષક કરી શકાય, સપ્લાય વગેરે વિશે માહિતી આપી શકાય. ફિશરીઝ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજી દ્વારા મોનિટર કરી શકાય. આ ક્ષેત્રે ધોરણ 10 અને 12માના વિદ્યાર્થીઓને પણ મોકો આપવામાં આવશે. તેઓ માટે ટિકરિંગ લેબ ખોલવામાં આવશે. પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી 1 વર્ષ પછી ચાલુ કરવો, પણ પાર્ટ ટાઈમ પીએચડી ચાલુ કરવું. અમારી લોન્થ 400ની આસપાસ છે. તેને 2000 સુધી આગામી 2 વર્ષમાં કરીશું જેથી બીજા 2 વિદ્યાર્થીઓનો ફાયદો થાય. તેમણે વધુમાં તેમણે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો કે તેમણે આ મોકો આપ્યો, સાથે સાથે દીવવાસીઓને પણ સહકાર આપવા જણાવ્યું. ભારતી રાવલ, છેડીસ ટીવી, દીવ.